નમસ્કાર, હું રિંકુ રાવલ, જેડએસ ટીવી સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે. જામનગર જિલ્લાના કાલાવડમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મુલાકાત લીધી. વિજય રૂપાણીના પરિવાર સાથે કાલાવડ સુપ્રસિદ્ધ સીતરા માતાની આરતી કરી રાજ્યના લોકોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. ઉત્તરાયણના પાવન પર્વ હોવાથી સાબરકાંઠા જિલ્લાના યાત્રાધામ ખેડબ્રહ્માના અંબાજી માતાજી મંદિરને શણગાર કરવામાં આવ્યો હતો. ઈડર શનિદેવ મંદિરના મહંત દ્વારા ગરીબ જરૂરિયાતમંદોને ધાબળા અને ગોળનું વિતરણ કરાયું. બોડેલી સહિત સમગ્ર વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વને હર્ષોલ્લાસ સાથે ઉજવણી. પવનદેવ મહેરબાન રહેતા પતંગ રસિયાઓમાં આનંદ. મેઘરજ તાલુકાના તરકવાડા ગામે ખેડૂતોએ પોતાના ખેતરમાં મકાઈ ચણાના પાકની વાવણી કરી છે, ત્યારે આ પાક જંગલી પ્રાણીઓ જેવા કે ભૂંડ અને નીલગાય પાકને નષ્ટ કરી નાખે છે. ત્યારે પાકને બચાવવા માટે સ્વનિર્ભર બની પોતાની યુક્તિથી બજારમાંથી જૂની સાડીઓ લાવી અને ખેતરની આજુબાજુ સાડીઓની વાટ બનાવીને ખેડૂતે પાક સામે રક્ષણ મેળવવામાં મજબૂર બન્યા છે. ભારત રત્ન ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન માનસની પુત્રી પદ્મશ્રી ડોક્ટર સોમા ઘોષ સાથે મળીને અમૃત મહોત્સવને લઈને એક સુંદર ગીતની રચનામાં રાજપીપળાના શિવરામ પરમારનું નવું ગીત રિલીઝ થયું. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઈડર તાલુકામાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રાંતિજ તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 258 એક્ટિવ કેસ થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7506 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી મોત થયા છે. સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 35 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં 15 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ઈડર તાલુકામાં 16 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રાંતિજ તાલુકામાં 3 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. ખેડબ્રહ્મા તાલુકામાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 258 એક્ટિવ કેસ થયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 7506 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 154 કોરોનાથી મોત થયા છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ડુંગરપુર અમદાવાદ ડેમુ સ્પેશિયલ ટ્રેન આવતા ભાજપ કાર્યકરો દ્વારા પ્રાંતિજ રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહીને ફૂલહાર તથા કુમકુમ તિલક કરી ટ્રેનનું સ્વાગત કર્યું હતું. તો સાંસદ દ્વારા ડુંગરપુરથી રેલવે મુસાફરી કરી હતી. તો ટ્રેન ચાલુ થતાં મુસાફરોમાં ખુશી જોવા મળી હતી. પ્રાંતિજના મજરા 3 રસ્તા પાસે અબોલા જીવદયા પ્રેમીનું અનોખું કામ. ઉત્તરાયણ નિમિત્તે જૈન પરિવાર દ્વારા ગૌમાતાનું કુમકુમ કરી તિલક કરી પેટ ભરી આહાર આપ્યો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના રાસલોડના ઈસમને 14 બોટલ વિદેશી દારૂ પલ્સર બાઇક સાથે પ્રાંતિજ પોલીસ દ્વારા ઝડપી પાડ્યો હતો. મહામારીના ગુજરાતના 45% નાના વેપારીઓએ પોતાનો ધંધો બદલી નાખ્યો. હળવદ પાસે કાર કેનાલમાં ખાબકી. પતિ પત્નીએ બચાવવા દોરડું પકડ્યું પણ બચી ન શક્યા. ઉત્તરાયણમાં ફ્રેન્ડ સાથે જવાની ના કહેતા સુરતમાં ધોરણ 10ની વિદ્યાર્થિનીને આપઘાત. કેપટાઉનમાં ટેસ્ટમાં ભારતીય ટીમના હાર માટેના 5 મોટા કારણ. આમ આદમી પાર્ટીનો મોટો ફટકો. વિજય સુવાળા આપશે રાજીનામું. ત્રીજી ટેસ્ટમાં તૂટ્યું ટેસ્ટ સિરીઝનું જીતવાનું સપનું. કોહલીએ જણાવ્યું હારનું કારણ. ટ્રાય સર્વિસ તપાસ સમિતિના રિપોર્ટમાં સીડીએસના હેલિકોપ્ટર અકસ્માતનું કારણ સામે આવ્યું. તો અહીં સુપરફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચાર માટે જોતા રહો જેડએસ ટીવી.